હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું કંટોલાનું શાક ફ્રેન્ડ્સ ચોમાસામાં જ મળતા કંટોલાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ અને જો આ રીતે તમે શાક બનાવશો ને તો ઘરમાં નાનાથી મોટા બધા ખુશ થઈ જશે તો ચાલો બનાવીએ એકદમ નવા મસાલા સાથે એક વખત ચોક્કસ બનાવવા જેવું એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને કંટોલાનું શાક તો કંટોલાનું આ નવું જ શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ કંટોલા લીધા છે કંટોલાનો ઉપયોગ કરતા પહેલા આ રીતે પંદર થી વીસ મિનિટ પાણીમાં પલાળી રાખવા જરૂરી છે કંટોલાને હું પ્લેટમાં લઈ લઉં છું આ રીતે તમે પાણીમાં કંટોલા રાખશો ને એટલે કંટોલા પર રહેલી બધી જ ધૂળ કચરો નીકળી જશે ચોમાસામાં મળતા કંટોલાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ બીજા બધા શાકભાજી તમને બારે મહિના મળી રહે પણ કંટોલા એક એવું શાક છે કે જે તમને માત્ર ચોમાસામાં જ મળે અને અહીંયા તમે જુઓ કે પાણીમાં રાખ્યા પછી કંટોલામાં રહેલી બધી જ ધૂળ કચરો અલગ થઈ ગયા છે એટલે કંટોલા અત્યારે એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે હવે કંટોલા સમારી લેશું કંટોલાના અઢળક ફાયદા છે જે આયુર્વેદિકની દ્રષ્ટિએ તમે જુઓ ને તો કંટોલામાંથી તમને વિટામિન ફાઈબર કેલ્શિયમ ઘણી વસ્તુ મળી રહે છે કેન્સર જેવા રોગો સામે પણ કંટોલા રક્ષણ આપે છે શરીરમાં જો તમારે લોહીની કમી રહેતી હોય અને હંમેશા થાક અનુભવાતો હોય તો કંટોલાનું તમે આઠ દિવસ સેવન કરશો ને તો તમારું શરીર લોખંડ જેવું મજબૂત થઈ જશે અહીં આ રીતે આપણે કંટોલાને ગોળ સર્કલમાં કાપી લેશું છાલ પણ આ રીતે પાતળી પાતળી કાઢવાની છે ઘણી વખત કંટોલામાં આ રીતે મોટા બીયા હોય છે તો શું કરવાનું કે આપણે ચાકુની મદદથી આ રીતે મોટા મોટા બિયા છે ને એ અલગ કરી લેવાના અંદરનો બધો જ ગરભ નથી કાઢી નાખવાનો કારણ કે આ બિયા ખૂબ જ હાર્ડ હોય છે એટલે ખાવામાં સારા નથી લાગતા એટલે પાકા બિયા છે ને એ આપણે અલગ કરી દેવાના મારા દરેક વિડીયોમાં એક વસ્તુ નોટ કરજો હું તમને વધારેમાં વધારે ફાયદા મળે ને એ રીતે જ હું તમારી સાથે દરેક રેસિપી શેર કરતી હોઉં છું અને બને ત્યાં સુધી આ રીતે પાતળા પાતળા સમારવાના અહીંયા બધા જ કંટોલા સમારી લીધા છે અને તમે જોઈ શકો છો બેથી ત્રણ કંટોલા જ એવા પાકા જેવા હતા જેમાંથી મારે બીયા અલગ કરવા પડ્યા બાકી તમે જુઓ એકદમ સરસ કૂણા કંટોલા છે કંટોલાની પસંદગી કરવા ટાઈમે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી એકદમ કૂણા કંટોલા લેવાના સમારી લીધા છે સાઈડ પર રાખી દેસુ અને શાક માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે અહીંયા મેં મિક્સર જાર લીધેલ છે મિક્સર જારમાં છ થી સાત કડી લસણ નહીં ઉમેરશું લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું બાકી લસણવાળું શાક વધારે સરસ લાગશે એક ટુકડો આદુ ઉમેરશું સાથે સાત થી આઠ મીઠા લીમડાના પાન લીધેલા છે એ પણ ઉમેરી દેશું એની સાથે જ એક ચમચી સફેદ તલ એક ચમચી વરિયાળી અને એક ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે દાળિયાની જગ્યાએ તમે સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો બધું જ આપણે રફલી પીસી લેશું એકદમ બારીક પેસ્ટ નથી કરવાની તો અહીંયા તમે જુઓ કે બધું જ આ રીતે મેં રફલી પીસેલું છે આ રીતે રફલી પીસેલો મસાલો તમે શાકમાં ઉમેરશો ને એટલે શાકનો સ્વાદ બહુ સરસ આવશે પીસેલો મસાલો છે આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા બધો જ મસાલો આપણે પ્લેટમાં કાઢી લીધો છે હવે આની સાથે આપણે બાકીના મસાલા પણ ઉમેરી દઈશું તો જેમાં હું બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો પણ આ થોડું સ્પાઇસી હોય તો વધારે સરસ લાગે છે એટલે લાલ મરચું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે અડધી ચમચી હળદર ઉમેરશું દોઢ ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું પણ જ્યારે તમારે ફ્રીજમાં સ્ટોર કરવો હોય ને મસાલો ત્યારે મસાલામાં લસણ અને મીઠો લીમડો નહીં ઉમેરવાનો જ્યારે તમે શાક બનાવો ને ત્યારે લસણ અને મીઠો લીમડો ઉમેરી દેવાનો બાકીના બધા જ મસાલા આ રીતે મિક્સ કરી અને આ મસાલો તમે બે મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ સરસ મજાનું શાક બનાવવાનું હોય ને ત્યારે આ મસાલો ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લઈ શકો છો શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું સાથે અડધી ચમચી જીરું ઉમેરશું અને પંદરથી થી વીસ મેથી દાણા ઉમેરશું દરેક શાકમાં મેથી દાણાનો ખાસ ઉપયોગ કરું ફ્રેન્ડ્સ હું તમને અનેક વખત ટકોર કરું છું કે મેથી દાણા આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને ઘણા લોકોને મેથી દાણા ખાવા પસંદ નથી હોતા પણ તમે આ રીતે જો શાકમાં ઉમેરશો ને એટલે શાકમાં તમને મેથી દાણાનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને સાથે તમને હેલ્થ બેનિફિટ પણ મળશે અહીંયા બધું જ એકદમ સરસ કકડી ગયું છે તો હિંગ ઉમેરશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને તૈયાર કરેલો મસાલો આપણે તેલમાં ઉમેરી દેસુ કારણ કે આપણે આમાં કાચું લસણ ઉમેરેલું છે અને સાથે થોડું પાણી પણ ઉમેરી દેસું જેથી તેલમાં મસાલો બિલકુલ બળે નહીં અને બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું આ રીતે મસાલો તેલમાં ઉમેરશો ને એટલે એકદમ સરસ ફ્લેવરફુલ શાક તૈયાર થશે અને મસાલો તેલમાં સંતળાઈ જશે ને એટલે શાકનો કલર પણ બહુ સરસ આવશે તો અહીંયા થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે મસાલો તેલમાં એકદમ સરસ સંતડાઈ ગયો છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે હવે જે સમારીને રાખેલા કંટોલા છે ને એ કડાઈમાં ઉમેરી દેસુ અને હળવા હાથે મિક્સ કરી લેશું કોઈ પણ શાક બનાવો ધીમા ગેસની ફ્લેમ પર જ શાક બનાવવાનું જેથી શાકના પોષક તત્વો એકદમ જળવાઈ રહે અને શાક વધારે સ્વાદિષ્ટ બને ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરમાં વડીલોને તો કંટોલાનું શાક પસંદ હોય જ છે પણ જ્યારે બાળકોને તમે કંટોલાનું શાક બનાવવાનું કહો ને એટલે બાળકો તરત મોઢું બગાડતા હોય છે પણ આજનું શાક આપણે એક અલગ રીતે બનાવવાના છીએ અને આજે એક એવી વસ્તુ શાકમાં ઉમેરવાની છે કે ઘરમાં વડીલોનો તો પ્રિય શાક છે જ પણ બાળકોનું પણ આ શાક પ્રિય થઈ જશે મસાલો કંટોલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ઢાંકણ ઢાંકી દઈશું બેથી ત્રણ મિનિટ પછી ફરી શાક ચેક કરશું બે થી ત્રણ મિનિટ પછી શાક ચેક કરીએ તો અહીંયા તમે જુઓ કે શાકમાંથી બધું જ તેલ છૂટું પડવા માંડ્યું છે હળવા હાથે મિક્સ કરી લેશો અહીંયા બધું જ સરસ મિક્સ કરી લીધું છે હવે શાકમાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું તો અહીંયા અડધી નાની વાટકી જેટલું હું પાણી ઉમેરી રહી છું તમે ઈચ્છો તો આ શાક ડ્રાય કરી શકો છો તમે શાકમાં થોડું પાણી ઉમેરશો ને એટલે ઓછા તેલમાં પણ તમારું શાક લાલ ચટક દેખાશે અમારા કાઠિયાવાડીમાં એક કહેવત છે કે જે જોવું ના ગમે એ ખાવું ના ગમે તો ફ્રેન્ડ આ શાક એવું થશે કે જોઈને જ તમને ખાવાની ઈચ્છા થઈ જશે થોડું પાણી ઉમેરતા તમે જોઈ શકો છો કે બધું જ તેલ ઉપર આવી ગયું છે ફરી ઢાંકણ ઢાંકી દેસુ જે મેં તમને આગળ કહેલું કે આજે આપણે એક એવી વસ્તુ ઉમેરશું કે ઘરમાં બાળકોને પણ આ શાક પ્રિય થઈ જશે સાઈડમાં રહેલી કઢાઈ આપણે ઢાંકી દેશું હવે અહીંયા ગેસ પર એક પેન મૂકેલું છે પેનમાં આપણે બે ચમચી ઘી ઉમેરશું ફ્રેન્ડ્સ મારા શાકની રેસીપી હંમેશા અલગ જ હોય છે તમે બીજા શાક સાથે કમ્પેર કરશો ને તો તમને મારા શાકમાં એક અલગ જ સ્વાદ જોવા મળશે અને રીત પણ અલગ જોવા મળશે અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે તો અહીંયા દસ થી બાર કાજુના મેં આ રીતે ફાડા કરી લીધા છે કાજુ આપણે ઘીમાં સાંતળી લેશું ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે કાજુનો કલર થોડો ડાર્ક થાય ને ત્યાં સુધી આપણે કાજુ સાંતળી લેશું થોડા સાંતળી અને કાજુ તમે શાકમાં ઉમેરશો ને એટલે કાજુનો સ્વાદ બહુ જ સરસ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં કાજુનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને હવે શાક ચેક કરી લઈએ વાવ ઢાકણ ખોલતા જ એટલી સરસ સુગંધ આવે છે કેમ થાય છે કે અત્યારે જ શાક ખાઈ હવે થોડા બફાઈ ગયા છે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ચમચીથી પ્રેસ કરતા કંટોલાના ટુકડા થઈ જાય છે તો હવે જે આપણે સાતળીને રાખેલા કાજુ છે ને એ શાકમાં ઉમેરી દેસુ અને સાથે કડાઈમાં રહેલું ઘી પણ આપણે ઉમેરી દેસું એટલે શાકમાં ઘીની પણ એકદમ સરસ ફ્લેવર આવશે અને સાથે કાજુ પણ સરસ મિક્સ થઈ જશે હવે કાજુ શાક સાથે મિક્સ કરી દીધા પછી ફરી પાછું આપણે એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું જેથી શાક અને મસાલા સાથે કાજુ એકદમ સરસ સેટ થઈ જાય કાજુ ઉમેર્યા પછી એકાદી મિનિટ જ આપણે ઢાંકણ ઢાંકી દીધેલું અને અહીંયા તમે જુઓ કે શાકમાંથી બધું જ તેલ અલગ થઈ ગયું છે એક વખત હળવા હાથે ફરી મિક્સ કરી લેશું હવે શાકમાં એક ચમચી ગોળ ઉમેરશું થોડો ગરમ મસાલો ઉમેરશું અને થોડા ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરી દેશું ગોળ નાખવાથી શાકના બધા જ ટેસ્ટ બેલેન્સ થશે પણ જો તમને ગળાશ પસંદ ના હોય તો ગોળ નહીં ઉમેરવાનો અને જો તમારે ખાંડ ઉમેરવી હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો અહીંયા બધું જ સરસ મિક્સ કરી લીધું છે અને શાકનું ટેક્સચર અને કલર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ શાક જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું તૈયાર થયું છે તો છે ને ઘરમાં નાનાથી મોટાને બધાને પસંદ આવે એવી નવી જ રેસીપી આ ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તૈયાર થયેલું શાક ગરમા ગરમ ફૂલકા રોટલી સાથે સર્વ કરશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે ઉપર થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું કાજુ કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા મસાલા સાથે બનેલા કાજુ કંટોલાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ